પરમાત્માએ એક જ ઉપદેશ કર્યો છે કે ઇન્દ્ર, સત્તા મળે તો સદઉપયોગ કરાય, એનો દુરુપયોગ ન કરાય. સત્તા મળે, તમારો સારો સમય આવે ત્યારે સૌનું ધ્યાન રખાય, કોઈને ધ્યાનમાં ન રખાય. આ સંસારમાં ક્યારેય પણ કોઈ માણસ મહાન થતો જ નથી. આ દુનિયામાં માણસ મહાન છે જ નહીં, માણસનો સમય મહાન છે. સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ્ય વહી બાણ. એ જ બાણ હતું, એ જ ધનુષ્ય હતું, એનો એ જ અર્જુન હતો કે જેણે પિતામાં ભીષ્મ જેવા ભીષ્મને બાણ સંહાર આપવા માટે પણ તૈયાર હતો, અને એનો એ જ અર્જુન જંગલના સામાન્ય કાબાઓને ન જીતી શક્યો. કેમ? સમય બદલાઈ ગયો. આ સંસારમાં વાલા ભક્તો, તમારો સારો સમય આવે ને ત્યારે બીજાઓનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં રાખતા નહીં ક્યારે. બધાનું ધ્યાન રાખજો કે ભાઈ હું કોને મદદ કરી શકું. અરે કદાચ આપણી પાસે સંપત્તિ ન હોય અને છતાં પણ આપણા આજુબાજુમાં, આપણી નજરમાં કોઈ એવો માણસ હોય કે જેને ખૂબ જરૂરિયાત છે અને એને મદદ કરવી પડે એમ છે, તો સંપત્તિવાળા માણસ પાસે જઈ અને સંપત્તિવાળા માણસનું ધ્યાન દોરજો. ભાઈ તમારે જો અનુકૂળતા હોય તો, અને ભાઈ તમારે જો અનુકૂળતા હોય તો આને મદદ કરી દો ને, આને જરૂરિયાત છે. તમારી કોઈની ચીંધેલી આંગળી પણ તમારા સ્વર્ગના દ્વાર ખોલાવી શકવાની તાકાત ધરાવે છે. પુણ્ય તો પુણ્ય છે, સારું કામ કરશો તો ભગવાન તમારા પર રાજી રહેશે.